કેમ છો બધા મિત્રો? તમે બધા જ ઘરે સ્વસ્થ અને સુરક્ષિત રહો એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. મિત્રો, તમે ઘરે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો ને? ફ્રેન્ડ્સ, તમારા બધા જ ટીચરો ખૂબ જ મહેનત કરીને તમને વિડીયો મોકલી રહ્યા છે, તો તમારે રોજે રોજ એ વિડીયો ધ્યાનથી જોવાના છે અને રોજે રોજનું કાર્ય કરી દેવાનું છે. એક સાથે કાર્ય કરવા જશો તો ખૂબ જ મુશ્કેલી પડશે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સારી રીતે તમારે અભ્યાસ કરવાનું છે ઘરે રહીને પણ. ચાલો તો આજે આપણે ફરી એક નવા એક્સપેરિમેન્ટ વિશે જોવાના છીએ, જોઈશો ને ફ્રેન્ડ્સ. તમારા આ બધા જ એક્સપેરિમેન્ટના વિડીયો સેટરડે આવે છે, તો તમે સેટરડે સન્ડે તમારા મૂડને ફ્રેશ કરી અને આ પ્રેક્ટિકલ કાર્ય કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ એક્સપેરિમેન્ટ આજનો. આજે આપણે એક્સપેરિમેન્ટમાં પહેલા શું લેવાના છીએ? બોટલ, પ્લાસ્ટિકની નાની ખાલી બોટલ લેવાની છે તમારે. અને એ બોટલમાં તમારે વચ્ચેની સાઈડ એક કાણું પાડવાનું છે. એ કાણામાં તમારે પ્લાસ્ટિકની સ્ટ્રો નાખવાની છે. અહીં મેં એક સ્ટ્રો નાખીને એક બોટલ રેડી જ રાખી છે આ રીતે. એ સ્ટ્રો છેલ્લે સુધી તર્યા સુધી અડવી જોઈએ આ રીતે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે શું લેવાનું છે? તો એક કાચનું ખાલી ગ્લાસ. અહીં તમે કાચની જગ્યા પ્લાસ્ટિકનું કે કોઈ પણ ગ્લાસ લઈ શકો છો. ત્યારબાદ આપણને બીજું શું જોઈશે? તો પાણી. અહીં મેં કલર વાળું પાણી લીધું છે, તમે સાદું પાણી પણ લઈ શકો છો. અને એક બલૂન. આટલી આપણને સામગ્રી જોઈશે. હવે આપણે શું કરવાની? ઉપરનું ઢાંકણું આપણે ખોલીશું અને એમાં આપણે પાણી એડ કરીશું. ઓકે, પાણી તમે થોડું વધારે પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો બોટલની અંદર સ્ટ્રો આપણે મૂકી દીધી છે અને પાણી પણ એડ કરી દીધું છે, તો પણ ખાલી ગ્લાસમાં પાણી આવી રહ્યું નથી. તો એ પાણી કેવી રીતે આવશે આપણે એ જોઈએ. આ રીતે બલૂન ફૂલાવાનું છે. બલૂન ફૂલાવા માટે તમે બલૂન પંપ અથવા તમારા મોઢાનો ઉપયોગ કરી શકો છો. બલૂન ફૂલાઈ જાય પછી બલૂનને થોડુંક વાળી દેવાનું છે, જેથી બલૂનની હવા બારે નીકળી જાય નહીં. ત્યાર પછી તમારે બલૂનનું મોં છે એને અને પ્લાસ્ટિકની બોટલના મોઢાને આપણે ફિક્સ કરવાનું છે. પણ એ પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે ખાલી ગ્લાસ, જે ગ્લાસ છે એ સ્ટ્રોની પાસે જ રહેવું જોઈએ. ચલો આપણે જોઈએ. તો તમારે આ પ્લાસ્ટિકની બોટલના મોં સાથે બલૂનનું મોં ફિક્સ કરવાનું છે આ રીતે. જેવું અહીં આપણે બલૂનનું મોં ફિક્સ કરીશું, એવું તરત જ અહીં ગ્લાસમાંથી પાણી બહાર આવવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ પાણી બહાર આવી રહ્યું છે. તો ફ્રેન્ડ, જેટલી વાર અહીં બલૂનમાં એર હશે એટલું જ અહીં બલૂનના એરના પ્રેશરથી પાણી બહાર આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે અવલોકન કર્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી સ્ટ્રોની મદદથી બહાર આવી રહ્યું છે. આવું સાથે થાય છે તો ફુગ્ગામાં રહેલી હવાના દબાણથી, એટલે કે એર પ્રેશરથી પાણી બોટલમાંથી બહાર ગ્લાસમાં આવી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આવું જ બીજું એક નાનું એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. અહીં એર પ્રેશરને લગતો એક બીજો પણ એક્સપેરિમેન્ટ જોઈએ. તો એના માટે પણ આપણે શું લેવાનું છે એ જોઈ લઈએ. એક સ્ટ્રો લઈશું.
एक बलून लेसु, एक तमारे रबर वाली पेंसिल लेवानी छे, एक तमारे टांकणी लेवानी छे, ओके। अने फुगा ने बांधवा माटे तमे सेलो टेप अथवा रबर बेन्ड नो उपयोग करी सको छो। तो तमारे सौ प्रथम स्ट्रो थी ज्यां बाजू थी सीधी बाजू छे, ज्यां वळेली नथी ए बाजू तमारे फुगा ने फिक्स करवानुं छे। फुगो ए रीते तमारे बांधी देवानुं छे के एमांथी बिलकुल हवा बहार निकली जाय नहीं। तो अहीं मैं बांधीने तैयार ज राखेलुं छे। बांधवा माटे तमे अहीं रबर बेन्ड के सेलो टेप नो उपयोग करी शको छो। त्यार पछी रबर वाली पेन्सिल नो आपणे उपयोग करीशुं अने एक टाकरीने એ તમારે કેવી રીતે ફિક્સ કરવાનું છે એ તમે અહીંયા ધ્યાનથી જોઈ લેજો। આપણે સ્ટ્રોને રબર વાળી પેન્સિલની ઉપર મૂકશું અને એના ઉપર આપણે એક ટાંકડી ખોસી દેશું આ રીતે, ઠીક છે ફ્રેન્ડ્સ। હવે આપણે બલૂનમાં હવા ભરીશું સ્ટ્રોની મદદથી। ફ્રેન્ડ્સ હવે તમારે અહીં જોવાનું છે શું પ્રક્રિયા થઈ રહી છે। ફ્રેન્ડ્સ તમે જોયું કે પેન્સિલ પર બનાવેલી ફુગા અને સ્ટ્રોની આ રચના ગોળ ગોળ ફરવા લાગે છે। તો આ સાથી થાય છે તો ફુગામાં ભરેલી હવા બહાર નીકળવા જોરથી સ્ટ્રોના ખુલ્લા છેડા તરફ ધકેલાય છે। ત્યાં એક પ્રકારનું હવાનું દબાણ સર્જાય છે અને તેના જ કારણે આ રચના ગોળ ગોળ ફરે છે। પવનચક્કી, એરોપ્લેન, રોકેટ, હેલિકોપ્ટર વગેરે અનેક શોધો રચનાઓ પાછળ હવાના દબાણનો આ સિદ્ધાંત કામ કરે છે। ફ્રેન્ડ્સ તમે અહીં પિક્ચરમાં જોઈ શકો છો કે બોટલમાંથી ગાડી બનાવેલ છે, તો તમે આ રીતે ગાડી બનાવીને પણ આ પ્રયોગ કરી શકો છો। આ ગાડી બનાવશો તો જેવી બલૂનમાંથી હવા બહાર આવશે તેવી જ ગાડી આગળની દિશાએ આગળ ધકેલાશે। બાય, ફરી મળીશું નવા એક્સપેરિમેન્ટ સાથે।